નાગપુરથી. ત્યારે એ જે બહેનોના નામ બોલ્યા એ ત્યાં જઈ અને સાંખ્યોગી માતાઓને હાર પહેરાવી અને એમનું પૂજન કરશે. સાથે સાથે પૂજ્ય અંજુબા તેમજ દયાબેન એ વક્તાશ્રી માટે અને મંદિરના કોઠારીશ્રી માટે હાર લાવ્યા છે. ત્યારે હું આહુત કરીશ ગોરધનભાઈ પોપટભાઈ પટેલ, તેઓ અત્રે આવી અને પૂજ્ય વક્તા મહોદયશ્રીને તેમજ પૂજ્ય ધર્મનંદન સ્વામીને એમને હાર પહેરાવી અને પૂજન કરશે. વાલા ભક્તો, અહીંયા આપણે રોજ એક બે સંતોના મંગળ આશીર્વાદ લઈશું ત્યારે આજે નવા વિદ્વાન અને સારા એવા વક્તા તૈયાર થઈ રહ્યા છે. મહારાષ્ટ્રના સંત છે, મરાઠીમાં જેમની ઘણી બધી પારાયણો થઈ ગઈ છે અને હજી થશે ત્યારે આપણે પૂજ્ય શાસ્ત્રી સ્વામી માનસ પ્રકાશદાસજી, ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી એ સ્વામીને વિનંતી કરીએ કે અત્રે આવી અને સાતેક મિનિટ સુધી એમની અમૃતવાણીનો લાભ આપશે. તો એકવાર આ નાના સાધુને તાળીઓના નાદથી આપણે વધાવીએ અને વિનંતી કરીએ અત્રે આવી અને એમની અમૃતવાણીનો લાભ આપે. પૂજ્ય માનસ પ્રકાશ સ્વામી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ, વંદેહમ શ્રેષ્ઠદાતારમ દેશવૃત્તાલયસ્થિતમ સર્વાવતારધર્તારમ ભુક્તિમુક્તિપ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠદેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. સર્વતંત્ર સ્વતંત્ર સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ નિજ મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ તેમજ આ સમસ્ત મહોત્સવના આયોજક શ્રી મંદિરના પૂજ્ય કોઠારી સ્વામી તેમજ આપણા મહોત્સવના આ દશમ સ્કંધ પારાયણના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સરજુદાસજી સ્વામી તેમજ ઉપસ્થિત સર્વે પૂજનીય વંદનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ સભામાં વિરાજમાન ઉપસ્થિત શ્રીજીના લાડીલા સર્વે હરિભક્તો સર્વેને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. હજી તો આપણી કથા શરૂ પણ થઈ નથી, હજી તો બીજો દિવસ છે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી સ્વામિનારાયણ. આપણા પંચદિનાત્મક દશમ સ્કંદ પારાયણનો પ્રથમ દિવસ પૂર્ણ કરીને આજે દ્વિતીય દિવસમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દશમ સ્કંદ કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ એવું કહેવામાં આવ્યું છે. મહાપુરુષો સંતો એમ કહે કે જો સંપૂર્ણ ભાગવત એ ભગવાન શ્રી ઠાકુરજીનું જો શરીર હોય તો દશમ સ્કંદ એ ભગવાનનું હૃદય છે. તે દશમ સ્કંદ રૂપી હૃદયમાં ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન થઈને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે. ગઈકાલે મોટા મોટા સંતોએ કીધું કે દશમ સ્કંદ એ શ્રીજી મહારાજને અત્યંત પ્રિય હતો. દશમ સ્કંદમાં રહેલા જે શ્રીકૃષ્ણ પરમાત્માના ચરિત્ર તે ચરિત્રના શ્રવણે કરીને શ્રીજી મહારાજે અત્યંત પ્રસન્ન થતા. દશમ સ્કંદ એ સંપૂર્ણ પાપોને પ્રજાળનારો અને પુણ્યને પ્રકાશિત કરનારો સ્કંદ છે. જે વાતમાં જે વાર્તામાં ભગવાનના ગુણ સંકીર્તન ગવાય, ભગવાનની વાત થાય, ભગવાનની વાર્તા થાય, તે સમસ્ત વાત, તે સમસ્ત કાર્ય, તે સમસ્ત કથા એ જીવનું શ્રેય કરનારી હોય છે. એટલે ભાગવતજીને શ્રેયસ્કર પણ કહેવામાં આવ્યું છે. શ્રીમદ ભાગવતજી માટે સંતો કહે, શ્રીમદ ભાગવત એ ગ્રંથ સ્વાદુ સ્વાદુ પદે પદે
એટલે કે એક એક ડગલે ને પગલે શ્રીમદ ભાગવતજી ગ્રંથમાં સ્વાદ રહેલો છે. એક શ્લોક પૂરો કરો, બીજો શ્લોક પૂરો કરો, એટલે મધુર રસ આ ગ્રંથમાં રહેલો છે. એટલે સ્વાદુ સ્વાદુ ડગલે ને પગલે મધુર રસ આપણને આ ગ્રંથમાં જોવા મળે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે, હે પરીક્ષિત, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વાણ હે તવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ કિરેણ ભાષિતમ. શ્રી સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે રાજન, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્વાણ હેતવે, એટલે કે આ જે જીવ છે તે દિન પ્રતિદિન કાળના મુખમાં પ્રવેશી રહ્યો છે. કાળરૂપી જે સર્પ છે તે આ જીવને પકડવા માટે અત્યંત આતુર છે, પોતાનું ભક્ષ્ય કરવા માટે અત્યંત આતુર થઈને ઊભો છે. ત્યારે આ કાળના મુખમાંથી જો બચવું હોય તો એકમાત્ર સાધન, અને તે એકમાત્ર સાધન એટલે શ્રીમદ ભાગવત ગ્રંથ, એવું શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં કહેવામાં આવ્યું છે. અને તે જ શ્રીમદ ભાગવત ગ્રંથની કથા આપણે અત્યંત પ્રેમથી શ્રદ્ધાથી શ્રવણ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવી રીતે સત્સંગી જીવન હોય, શિક્ષાપત્રી હોય, એ શિરમોળ ગ્રંથ છે. તે જ પ્રમાણે હિન્દુ સનાતન ધર્મમાં શિરમોળ ગ્રંથ કહી શકાય તો શ્રીમદ ભાગવતજી છે, શ્રીમદ ગીતાજી છે. શ્રીમદ ભાગવત એ ગ્રંથ એવો ગ્રંથ છે કે તેને કોઈ સંપ્રદાય, કોઈ શાખાઓ નકારી શકતી નથી. હા, જેના ઘણી વખત મોટા સંતો એમ કે અમુકને છે ને બુદ્ધિની દાદર હોય છે. દાદરમાં કેવું હોય, તમે ખંજવાડો ને એટલી તમને વધારે ખંજવાડવાની ઈચ્છા થાય એવું કહેતા હોય છે. તો અમુકને બુદ્ધિની દાદર હોય છે, તે દરેક ગ્રંથ લઈને બેસે, આ પેજ ફાડે, આ કે આપણું નહીં, બીજું ફાટ નાખે, આ કે આપણું નહીં, એવી રીતે આખો જે આપણા બાપા વ્યાસજી જેવા કરીને ગયા હોય એમાં એને સંશય હોય. એટલે એવી બુદ્ધિના દાદરવાળા હોય ને એને છોડીને બાકીના જે છે તે કોઈ દિવસ શ્રીમદ ભાગવત ગ્રંથને નકારી શકતા નથી. તો ભાગવતજીની કથા, દશમ સ્કંદની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સંતોનું સાનિધ્ય નિરંતર મળતું હોય છે. તે સંતોના સાનિધ્યમાં રહીને મંદિર થાય, ભગવાન મળે, પોતે ભગવાને પધરાવેલા જે પ્રસાદીની મૂર્તિ તે આપણને મળતી હોય, તે પ્રસાદીની મૂર્તિમાં ભગવાને સ્પર્શ કરેલી મૂર્તિનો આપણને સંયોગ થાય, બધું જ મળતું હોય. પણ આ બધાએમાં રહીને ઘણા બધા એવા મંદિરો હોય કે ત્યાં સાધુ કોઈ દિવસ જતા ન હોય, અનુકૂળતા ન હોય. પણ આપણે ખરોખર ધન્ય ભાગ્યશાળી છીએ કે સંતોનો નિરંતર આપણને સહવાસ અને સત્સંગ મળતો હોય છે. તેમાં હરિકૃષ્ણ મહારાજ જબરેશ્વરજી છે, તે સંકલ્પ સર્વ સંકલ્પને પૂર્ણ કરનારા ભગવાન આપણને મળ્યા છે. જે આપણે મનમાં ચિંતવન કરીએ છીએ તે હરિકૃષ્ણ મહારાજ બેઠા બેઠા ત્યાં બધું પૂર્ણ કરે છે. તે કોના વચને? તે તો તે સાધુના વચને બધું પૂર્ણ કરતા હોય છે. સ્વામિનારાયણ સંપ્રદાય જેવો મહાન સંપ્રદાય જેના પૂર્વજન્મના અત્યંત પુણ્ય હોય તેને મળતો હોય છે. આ સંપ્રદાયમાં ન માત્ર મનુષ્યનું પણ, આ સંપ્રદાય પશુઓનું પણ કલ્યાણ કરી જાણે એવો આ સંપ્રદાય ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણને સોંપીને ગયા છે. આપણને આ મળ્યો છે, આ સત્સંગ આપણને મળ્યો છે. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે, સ્વામિનારાયણ ગાશે રે તારું સારું તે દી થાશે રે, સ્વામિનારાયણ નહીં ગાઈશ તો અંતે જમા તેડી લઈ જાશે રે, સ્વામિનારાયણ ગાશે રે તારું સારું તે દી થાશે રે. જીવના કલ્યાણ માટે બ્રહ્માનંદ સ્વામી એમ કહે, જે દિવસે તું સ્વામિનારાયણ નામનો જાપ કરીશ, સ્વામિનારાયણ નામની ધૂન કરીશ, તે દિવસે જમ આદિકના તેડા કોઈ દિવસ આવશે નહીં. આ સંપ્રદાયની આ રીત છે કે આ સંપ્રદાયનો આશ્રિત થયેલો જે વ્યક્તિ તેને અક્ષરધામ છૂટું રહેતું નથી. બસ એ શરત એટલી જ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે જોયું હશે કે અષ્ટાંગ યોગ કરવા પડતા નથી, પંચાગ્નિનું તપ કરવું પડતું નથી. પંચાગ્નિમાં કેવું હોય,
ચારે બાજુ અગ્નિ અને માથે સૂર્ય તપતો હોય એવો હઠયોગ આ સંપ્રદાયમાં કરવો પડતો નથી. આ સંપ્રદાયમાં માત્ર ને માત્ર માળા કરીને પણ કલ્યાણ થાય છે, માત્ર ને માત્ર ભગવાનનું નામ લઈને પણ આ સંપ્રદાયમાં જીવનું કલ્યાણ થતું હોય છે. એક વખત વ્યાપકાનંદ સ્વામી એક ગામમાં ગયા હશે અને તે ગામમાં જઈને સ્વામીને ઘણા દિવસના ઉપવાસ થયા. ત્યાં એક ભરવાડ હતો, તેની પાસે એક બકરી. સ્વામીએ તે ભરવાડને સહજ કીધું કે તમારી પાસે જો દૂધ હોય તો અમે ઠાકોરજીને ધરાવીએ. ભરવાડે તરત જ પોતાની જે બકરી હતી તેને ધોઈ અને તેને ધોઈને સ્વામીને દૂધ આપ્યું. હવે સ્વામીએ દૂધ લીધું, દૂધ પાન કર્યું અને સ્વામી તો તે ગામમાંથી સત્સંગ કરાવીને બીજે ગામ જતા રહ્યા. હવે ધીમે ધીમે તે બકરીનો અંતકાળ આવ્યો અને બકરીનો અંતકાળ આવે તે પહેલાં તે ગામમાં દેવજી ભગત કરીને મહારાજના ભક્ત રહેતા હતા, તેમને મહારાજે દર્શન દઈને કીધું કે આ બકરીને અમે ધામમાં લઈ જઈએ છીએ. દેવશ્રી ભગતે કીધું, મહારાજે બકરીના આવ્યાથી શું પુણ્ય છે કે તેને તમારું ધામ મળે છે. ત્યારે મહારાજે કીધું કે આ બકરીનું દૂધ એક વખત અમારા વ્યાપકાનંદ સ્વામીને કામમાં આવ્યું હતું, માટે આ અમારા ધામની અધિકારી છે. એમ કરીને મહારાજે બકરીનું પણ કલ્યાણ કર્યું હતું. એક વખત શ્રીજી મહારાજે ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હશે તે વખતે એક મદારી રીંછનું નાનું બચ્ચું લઈને આવ્યો અને ખેલ કરતો હતો. હવે મદારી જોડે રીંછનું બચ્ચું હોય એટલે મદારી કંઈ તેની બધી સાર સંભાળ રાખતો ન હોય, એટલે મહારાજને દયા આવી. મહારાજે જાણ્યું કે આ ભૂખ્યો છે એટલે પોતાના હાથમાં મહારાજે દૂધનો વાટકો લઈને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણે તે રીંછને પોતાના હાથે દૂધ પાયું હતું રીંછના બચ્ચાને, અને તે જ સમયે તે રીંછના બચ્ચાએ શરીર છોડ્યું અને શરીર છોડીને દિવ્ય શરીર ધારણ કરીને તે ભગવાનના ધામમાં ગયું હતું. તેવી જ રીતે એક વખત વડતાલમાં શ્રીજી મહારાજે હરિમંડપમાં વિરાજમાન હતા અને હરિમંડપમાં ઉપલા માળે શ્રીજી મહારાજ સ્નાન કરતા હતા. તે વખતે તે સ્નાન કરતી વખતે જે પાણીનો ધોધ હતો તે પાણી બહાર જવાના માર્ગે નીચે પડતું હતું, તો વડતાલ ગામના છોકરાઓ, નાના નાના છોકરાઓ તે પાણીમાં રમત કરતા હતા. અવાજ થયો એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કે આ બ્રહ્મચારીને પૂછ્યું કે બ્રહ્મચારી આ શાનો અવાજ થાય છે. ત્યારે બ્રહ્મચારી મહારાજે કહેતો કે મહારાજ આ તો વડતાલના નાના નાના છોકરાઓ જે તમે સ્નાન કરો છો તે સ્નાન કરવાના તે પાણીમાં પોતે રમત કરે છે. ત્યારે શ્રીજી મહારાજ એમ બોલ્યા કે આ જેટલાય નાના છોકરાઓ આ પાણીના જળમાં આ ધોધમાં સ્નાન કરે છે આવતા જન્મે આ બધાને ઇન્દ્રપદ મળશે. એમ કરીને મહારાજે છોકરાઓને આશીર્વાદ દીધા હતા. એવા તો અનેક દિવ્ય પ્રસંગો આપણા સંપ્રદાયના એવા છે. દરેક સંપ્રદાયને પુષ્ટિ કરનારો ગ્રંથ કયો? તો દરેક સંપ્રદાયને પુષ્ટિ કરનારો ગ્રંથ એટલે તે સંપ્રદાયનો લીલા ચરિત્રનો ગ્રંથ છે કે જેને કરીને તે સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. તમે જે વ્યક્તિને આશ્રિત થયા છો, તમે જે દેવને આશ્રિત થયા છો, જેને પોતાના જીવનમાં ઈષ્ટદેવ તરીકે આપણે સ્વીકાર કર્યા છે, તેનું જો સંપૂર્ણ મહાત્મ્ય આપણે જાણવું હોય તો તે લીલા ચરિત્રે કરીને જાણવા મળે છે કે આ પ્રભુ કોણ છે. આપણને જે મળ્યા છે તે કોઈ નાનો નથી, તે તો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છે. એવો કેફ જ્યારે મનમાં થાય છે ત્યારે જાણવું, જે દિવસે મંદિર ન જવાય અને એમ થાય કે અરે આજે તો મંદિર જવાયું નથી, આજે તો આરતી છૂટી ગઈ, જે દિવસે આમ થાય તે દિવસે સમજવું કે નહીં આજે હવે જીવમાં સત્સંગ તે ખરેખરો આવ્યો છે. તો આજના દિવસે આ 5 દિવસ સુધી આપણે ભગવાનની શ્રી કૃષ્ણ પરમાત્માના લીલા ચરિત્રો શ્રવણ કરવાના છીએ, ત્યારે ભગવાનના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આ સંપૂર્ણ મહોત્સવના જે યશસ્વી દાતાઓ છે તેમને આવ્યું ને આવું બળ ભગવાન સેવા કરવાનું આપે, ભગવાન તેમના જીવનમાં ખૂબ ભક્તિ યશ કીર્તિ પ્રદાન કરે એટલી શ્રી જબરેશ્વર કૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીને સૌ સંતોને વંદન કરીને વિરમો છું. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.